આ સરબત બની રહ્યો છે હરિયાળાનો ત્યાર આવે મારે 12 કલાક ચાલુ થા હેલો મિત્રો કેમ છે હવે તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની સાથે અને અત્યારે આપણે આવી ગયા છીએ પૂજ્ય મોરારી બાપુની રામકથામાં જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભૂતનાથ ગામમાં બેસેલી છે મિત્રો તો આ વિડીયોના માધ્યમથી તમને પૂરી રામકથાનું આયોજન દેખાડીશ મેં જોઈ રહ્યો પાછળ અત્યારેથી આપણે પાર્કિંગમાં ને ચાલો ફટાફટ આપણે જઈએ છીએ રામકથામાં અને અત્યારે અમારી સાથે છે ફ્રેન્ડ સર્કલ શરદભાઈ કનુભાઈ અને એક બીજા ભાઈ છે એ આગળ દેખાડીશ તમને તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા રામકથામાં પહોંચ્યા છીએ અને કથામાં અંદર જતા પહેલાં આપણી ગાડી સામે પાર્ક કરી દીધી છે અમે ટુ વ્હીલ લઈને આવેલા છીએ દોસ્તો અને તમે જોઈ રહ્યા છો પાર્કિંગ પણ કેવું જબરદસ્ત ને વિશાળ છે અને સારી રીતે આયોજન કરવામાં આવેલું છે પાર્કિંગનું પણ અને ચાલો આપણે અંદર જઈએ છીએ અને કેવું લાગ્યું આયોજન તમને અરે મસ્ત આયોજન છે કથા એટલે બહુ સુપર હિટ કથા છે આવો અને મિત્રો જ્યારે આપણે આપણા ગેટમાં અંદર જઈશું અને ગેટની સામે તે પાણીનો પરબ છે ચા ઘર છે અને શરબતની પણ વ્યવસ્થા છે અને એ પણ આપણે જાણશું અહીંયા સ્વયંસેવકો દ્વારા અહીંના જે અહીંયા 24 કલાક સતત ખડે પગે અહીંયા સેવા કરી રહ્યા છે તમામ સેવી સેવકો દોસ્તો તો ધન્યવાદ છે એવા સ્વયંસેવકોને કે અહીંયા ખડે પગે 24 કલાક આપણે સેવા માટે હાજર છે દોસ્તો તો ચાલો એની પણ આપણે મુલાકાત લઈએ મિત્રો ચા પાણી ની પ્રસાદ ની પૂજા છે અને આ લોકો જોઈ રહ્યા છે બાર કલાક ચાલુ થા અને મિત્રો જો તમે ચા પાણી ના પીતા હોય અને ચા પાણી ના પીવો હોય તો બાજુમાં જ તે શરબત ની સુવિધા છે તમે શરબત પણ તમે પી શકો છો વરિયાળીનું મસ્તીનું ફર્સ્ટ ક્લાસ શરબત છે સારું શરબત છે દોસ્તો તો સ્વયંસેવકો દ્વારા અહીંયા શરબત પણ આપવામાં આવે છે બાજુમાં જ તે ચાના સ્ટોલની બાજુમાં જ તે તો ચાલો ત્યાંની પણ આપણે મુલાકાત લઈએ અને એ સ્વયંસેવકો વિશે પણ આપણે જાણીએ શરબતની સેવા જે આપી રહ્યા છે તે શરબત બની રહ્યો છે માળિયાનું મંડળ છે અમારું માળિયાનું હા મંડળ આવ્યું છે મારું નામ છે દેવાજભાઈ અને અમે સ્વયંસેવકો 25 જણા છીએ માળિયાના અને આ કથામાં દાનાભાઈ અમને સેવા કરવાનો લાભ મળ્યો છે લાભ અમે આપીશું થાય એટલી સેવા આપીશું કોઈ ભગવાન નુકસાન નથી થવા દેતા કાળજીપૂર્વક સેવા આપીશું આવા અમે કરી શક મિત્રો છીએ અહીંયા શરબત વિભાગમાં અમારી બાજુમાં શાહ વિભાગ છે કોંગળી ગામનો છે અને બહુ સારી વ્યવસ્થા રીતે કામ કરી આપીએ છીએ ને અમને બાપુની દાનાભાઈની પ્રેરણાથી આ લાભ મળ્યો છે અને કોઈ અહીંયા ભાવ પ્રેમથી શરબત પાવી છીએ અને પ્રેમથી એવો પીએ છે જય શ્રી આરામ દોસ્તો આપણે અંદર અમે જઈએ આથી આપણે મારિયાના સ્વયંસેવકો છે જ્યાં અહીંયા 24 કલાક સેવા આપી રહ્યા છે દોસ્તો શરબતની
અત્યારે આપણે જઈએ છીએ અંદર અને તમે આ જોઈ રહ્યા છો આપણે બાર ઉભા છીએ હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને આ આપણી બાજુ આસપાસની બાજુ કેમ્પ છે બધા મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ પાછળ કેમ્પ છે અને આજે છે અને આજે સપ્તાહનો સાતમો દિવસ છે મિત્રો આજે સાતમો દિવસ સપ્તાહનો છે અને ચાલો આપણે અંદર જઈએ ભાવિ ભક્તો કેવું કામ કેટલા દિવસ થી આવો છો બે દિવસ થી આવો છું ભાવિ ભક્તો ઘણા આવ્યા છે અને મોવાવાસીઓ માટે તો આ ઉત્સવ જેમ કે પ્રસંગ મોવાવાસીઓ માટે પ્રસંગ પોતાના ઘરે પ્રસંગ હોય એવો દિવસ છે તમારા કનુભાઈ વિડીયો કરવા લાગે છે તો વિડીયો ને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો મિત્રો તો મિત્રો આપણે પ્રસાદ લઈ લીધો છે પ્રસાદ ગ્રહણ કરી લીધો છે કણુદા કેવો લાગ્યો પ્રસાદ તમને પ્રસાદ એકદમ સરસ હતો અહીંયા આવો સાહેબ ઉપર પ્રસાદ લેવો છે હા જે તો પ્રસાદ લઈ લીધો ને હવે દેખાડીએ છીએ બહાર ની અહીંયા માર્કેટ તમને મળશું આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી.